जय श्री कृष्ण। ओमकार किचन में तमारू स्वागत है। आज आप बनाईशु रगड़ा पेटीस, मुंबई शहर की फेमस चाट जीवी रगड़ा पेटीस घरे बनाई सको। खूब सरल है, स्वाद में चटपटी लगे, घर बधाने पसंद हो। तो चलो बनानी शुरुआत करिए। रगड़ा पेटीस बनावा माटे अहीं आपणे एक कप सफेद वटाणा ने मिडनाइट पलाळी राख्या हता। तमारे सांजे बनावा होय तो तमे सवारे वेला पलाळी शको छो। हवे अहीं पलाळीने पाणी काढी लीधुं छे, त्यારબાદ રેગ્યુલર પાણીએ 5-6 વાર ધોઈ લીધા હતા આપણે પલાળિયા છે, તો એ માટે વટાણામાં સ્મેલ આવવા લાગે છે, એ માટે આપણે 5-6 વાર રેગ્યુલર પાણીથી ધોવાના છે સ્મેલ આવતી બંધ થાય ત્યાં સુધી। હવે આપણે વટાણાને કુકરમાં ઉમેરી લઈએ। વટાણાને આપણે બાફવાના છે, સાથે આપણે 1/2 ચમચી મીઠું એડ કરીશું। તમે સ્વાદ અનુસાર તમારા હિસાબે પણ મીઠું એડ કરી શકો છો। 1/2 ચમચી હળદર એડ કરી લઈએ અને અડધાની પણ 1/2 ચમચી આપણે બેકિંગ સોડા એડ કરવાનો છે। બેકિંગ સોડા તમારા માટે ઓપ્શનલ છે, તમારે એડ નહીં કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે પાણી એડ કરીશું। આપણા સફેદ વટાણા પૂરેપૂરા પાણીમાં ડૂબે ત્યાં સુધી આપણે એડ કરવાનું છે। અહીં સફેદ વટાણા ચરવામાં ખૂબ જ હળદ છે, તો એ માટે આપણે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે। હવે આપણે કુકરની 4-5 વિસલ વગાડવાની છે, ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। આપણા વટાણા સારા એવા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે વટાણાને એક તરફ રહેવા દઈએ। હવે આપણે પેટીસ બનાવવા માટે સ્ટફિંગ બનાવીશું બટાકાનું, એ માટે અહીં 5 નંગ બટાકાને બાફી લીધા છે, બાફીને છાલ કાઢી લીધી છે। હવે બટાકાને તમારે મેશ કરવા હોય તો તમે મેશ પર કરી શકો છો। અહીં હું બટાકાને સારી રીતે ખમણી લઉં। આપણા બટાકા ખમણાઈ ગયા છે, તમે મેશ કરતા હોય તો આ રીતના બારીક મેશ કરવાના છે। હવે આપણે સમારેલા ધાણા એડ કરીશું, સ્વાદ અનુસાર લીલા મરચા, લીલા મરચાને આ રીતે કટિંગ કરી લીધા છે, એડ કરી લઈએ। 2 ચમચી આપણે આમચૂર પાવડર એડ કર્યો છે, 1/2 ચમચી હળદર એડ કરી લઈએ, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે પેટીસ બનાવવાની છે, એ માટે હાથ આપણે તેલવાળા કરી લઈશું, મીડિયમ સાઈઝનો બોલ લઈશું અને આ રીતે પેટીસ બનાવીને તૈયાર કરી લઈએ। વધારે જાડી પણ નથી રાખવાની, વધારે પતલી પણ નથી રાખવાની, આ જ સાઈઝની આપણે પેટીસ બનાવવાની છે। આ રીતે આપણે બાકીની પેટીસ પણ બનાવીને તૈયાર કરી લઈશું। આપણે પેટીસ બનાવીને તૈયાર કરી લીધી છે, પેટીસને આપણે સેલો ફ્રાય કરવાની છે, એ માટે અહીં કોર્નફ્લોર લીધો છે। કોર્નફ્લોરમાં આપણે પેટીસને આ રીતે ડસ્ટ કરી લઈશું, ડસ્ટ કરીને આપણે આ રીતે મૂકી દઈએ। પેટીસ આપણે ડસ્ટ કરી લીધી છે। અહીં પેટીસને સેલો ફ્રાય કરવા માટે આપણે તેલનું પ્રમાણ ઓછું રાખવાનું છે, લગભગ 3 મોટી ચમચી તેલ લઈશું। તેલમાં આપણે પેટીસને એક એક કરીને મૂકી દઈએ, બધી પેટીસને આપણે આ રીતે મૂકી દઈશું। આપણે એક એક કરીને પેટીસને પલટાવતા ગયા છે, બીજી તરફ પણ આપણે થવા દેવાની છે, હજુ થઈ નથી, બીજી તરફ પણ આ જ રીતે થવા દઈશું। બીજી તરફ પણ સેલો ફ્રાય થઈ ગઈ છે, હવે આપણે એક એક કરીને પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે એ જ પેનમાં રગરા બનાવીશું, એ માટે તેલ પણ છે તો વધારાનું તેલ એડ કરવાની જરૂર નથી, એક ચમચી
राई एड करी लईए। राई ने सारी रीते तत्तरवा दईशुं। राई तत्तरी गई छे, एक चमची जीरुं एड करीशुं। स्वाद अनुसार आदू लसन अने लीला मरचानी पेस्ट एड करी लईए। सारी रीते साटरी लईए। अपनी आदू लसन अने लीला मरचानी पेस्ट सारी रीते सताई गई छे। हवे आपणे चॉप करेला कांदा एड करीशुं। कांदा क्वांटिटी मुजब आपणे बे मोटा नंग लीधा छे, एड करी लईए। सारी रीते मिक्स करी लईशुं। कांदानुं पाणी बळे अने आपणा कांदा सुनहेरा कलरना थाय त्यां सुधी आपणे थवा देवानुं छे। આપણા કાંદા સુનહેરા કલરના થઈ ગયા છે, કાંદાનું પાણી પણ બળી ગયું છે। હવે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું। ટામેટું આપણે બે નંગ લીધું છે, તમે જેટલા કાંદા લો એટલા જ ટામેટા લેવાના છે। સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમારે ટામેટાને બારીક સમારીને એડ કરવા હોય તો એ પણ કરી શકો છો। હું અહીં ટામેટાની પ્યુરી બનાવીને એડ કરું છું। સારી રીતે મિક્સ કરી લઈએ અને બે મિનિટ સુધી થવા દઈશું। બે મિનિટ થઈ ગઈ છે, હવે આપણે બાકીના મસાલા એડ કરીશું। અહીં મેં નાની ચમચી લીધી છે, બે ચમચી સૂકું લાલ મરચું એડ કરીશ। બે ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આપણે સૂકા વટાણાને બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે, તો અહીં એ પ્રમાણે મીઠું એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈએ, બે મિનિટ સુધી કૂક થવા દઈશું। બે મિનિટ થઈ ગઈ છે, આપણા મસાલા અને ટામેટાની પ્યુરી સારી રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે વટાણા એડ કરવાના છે। વટાણામાં આપણે બોઇલ કરેલું જે પાણી છે એ પાણી રહેવા દીધું છે, એ પાણી સાથે જ આપણે વટાણા એડ કરી લઈએ। મિક્સ કરીશું। હવે ઢાંકણ ઢાંકીને થવા દઈશું। પાણીમાં ઉબાલો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો રગરામાં ઉબાલો આવવા લાગ્યો છે। આપણી રગરાની ગ્રેવી પણ થોડી થોડી ઘાટી થઈ ગઈ છે। હવે આપણે ઉપરથી સમારેલા ધાણા એડ કરીશું। હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને સર્વ કરી લઈશું। હવે આપણે સર્વ કરીશું એ માટે પેટીસ પ્લેટમાં લઈ લઈએ। સર્વ કરવા માટે તમે તમારા હિસાબે પેટીસ પ્લેટમાં લઈ શકો છો। હવે આપણે રગડા એડ કરવાનું છે। ગોરામલીની ચટણી એડ કરી લઈએ, ફુડીનાની ચટણી એડ કરીશું, લીંબુનો રસ એડ કરી લઈએ, બારીક સમારેલા કાંદા એડ કરીશું, બારીક સમારેલા ટામેટા એડ કરી લઈએ, ઝીણી સેવ એડ કરી લઈશું, લીલા ધાણાનું ગાર્નિશ કરી લઈએ। આપણી રગરા પેટીસ સર્વ થઈ ગઈ છે। તમે આ જ રીતે ઘરે બનાવો, રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે। અમારી રેસીપી તમને પસંદ આવે તો અમારી રેસીપીને લાઇક અને શેર કરો। અમારી આવી નવી નવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી।